પહેલા તો કોઈ પણ વાત છે ને એને સ્વીકારી લેવી. કોરોના વાયરસ આવ્યો છે તો એ આવ્યો છે, જે આપણા હાથમાં છે તો એને રોકી શકીએ, હાથમાં નથી તો એને સ્વીકારી લઈએ. અને આવા કેટલાય વાયરસો અગાઉ આપતો ડોક્ટર્સો આવ્યા અને ગયા અને આપણે એની સાથે જીવતા શીખી લીધું છે. એટલે સજાગ અને સભાન રહેવું, પણ સાથે સાથે આ આજકાલમાં જતો નથી રહેવાનો, 3 મેના રોજ આ 1 વર્ષ સુધી રહેશે, એટલે એની સાથે કેમ જીવવું એ આપણે બધાએ શીખી લેવાની જરૂર છે. આવા સમય આપણે બધાએ નેગેટિવ વાતો તો બહુ બધી બજારમાં આટલા મળ્યા, અમેરિકામાં 2 મળ્યા, ઇટલીમાં 4,000 મળ્યા, આપણા ત્યાંથી 450 લોકો દેવલોક પામ્યા છે, બહુ દુઃખદ ઘટના છે. પણ એનાથી વધારે લોકો રોજ એક્સિડન્ટમાં મરી જાય તો શું આપણે ગાડી અને સ્કૂટરો ચલાવવાનું છોડી દઈશું? કોરોના વાયરસને ભગવાને ઈરાદાથી મોકલ્યો છે, ઈશ્વર જે કરે તે સારા માટે. 1-1, 2-2, 5-5 કરોડના ઘર જે તમે બનાવ્યા હતા, જેમાં તમે રહેતા નતા, ભગવાને કહ્યું આ ઘર બનાવ્યું છે એમાં તું રહે. જે પરિવાર સાથે 1 કલાક બેસતા નતા, હોસ્પિટલ જવું પડશે, મારે સેમિનારમાં જવું પડશે, પરિવાર જોડે 20 દિવસથી આપણે ઘરમાં બેઠા છીએ. ગીતાનો એક શ્લોક છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, જયારે જયારે અધર્મનો ઉદય થાય છે ત્યારે હું જન્મ લઉં છું. હું એટલે એક એવી વાત આવે છે કે જેનાથી લોકો યુનાઇટેડ થાય. કોરોના વાયરસ એટલા માટે આવે છે, આ કોઈ અલ્લાહ નથી મોકલ્યો, આ કોઈ ગોડે નથી મોકલ્યો, શંકર ભગવાને નથી મોકલ્યો, આ એક શક્તિ છે ઈશ્વર એને મોકલ્યો છે કે તમે બધા બહુ ઝઘડાયા, બહુ બધા દોડી લીધું, બહુ બધું પોલ્યુશન કર્યું, હવે ઘરમાં રહો, શાંતિથી થોડો ટાઈમ જીવો, વાતાવરણને ચોખ્ખું કરો ને મસ્ત જીવો. એટલે પોઝિટિવ વાત લેવાની એ જરૂર છે કે જે માણસ ઘરમાં 1 દિવસ નહોતો રહેતો એને ઈશ્વરે આજે 15-20 દિવસ ઘરમાં રહેવાનો ચાન્સ આપ્યો છે. લોકો શાક સમારતા થઈ ગયા, ચા બનાવતા થઈ ગયા, કપડા ધોતા થઈ ગયા, ઝાડવા જોતા થઈ ગયા. ઘરમાં જે વસ્તુઓ 20 વર્ષથી લાવેલી ખબર નહોતી એ બધી ખબર પડી ગઈ કે ઘરમાં કઈ કઈ વસ્તુ ક્યાં પડી. માઇનસ પોઈન્ટ શું રહી વાત ઇકોનોમી, લોકો ડરે છે કે ઇકોનોમી તૂટી જશે. હું એવું માનું છું કે બળદ ગાડાથી ફરીથી ચાલુ કરશું. માણસો બચવા જોઈએ. અમેરિકાએ સિલેક્ટ કર્યું ઇકોનોમી તો ત્યાં 2,000 મળે છે. આપણે સરકારે નક્કી કર્યું કે આ દેશ તો માણસ બચવો જોઈએ, ઇકોનોમી તો ફરીથી ચાલુ કરશું. 1838માં જ્હોન મેકેલો કીધું હતું કે આ દેશમાં કોઈ ગરીબ નથી, કોઈ દુઃખી નથી, બધા મસ્ત જીવે છે. આ મસ્ત જીવવાનું આપણે ભૂલી ગયા અને મટીરિયલિસ્ટિક વર્લ્ડ, એટલે જે દેખાતું નથી એની પાછળ બધા દોડ્યા. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ન આવે સાહેબ, 5 લાખ પતંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન મસ્ત છે, ઈશ્વરે જે કર્યું તે સારા માટે. આપણું છે જવાનું નથી, જે જશે આપણું હતું નહીં એ માની લેવાનું. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ ને આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. આ સિમ્પલ લોજિક ભારતીય સનાતન સંસ્કૃતિએ દુનિયાને શીખવી છે. એટલે ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી. મસ્ત સમય પસાર કરો. કાલ સુધી ભારમાં જાય, સવારે ઉઠશું નહીં ઉઠશું ખબર નથી. આપણને 6 મહિના પહેલા ખબર નહીં કે 1 મહિનો બધા ઘરમાં બેઠા હોઈશું. ધીસ ઇઝ ગોડ, ધીસ ઇઝ ડેસ્ટિની. તો ચિંતા છે નહીં, ભય છે નહીં, જે છે એને બેસ્ટ કરવું છે. માસ્ક પહેરીશું, સેનિટાઈઝરથી હાથ ધોઈશું, બહાર જઈશું ત્યારે પેક કરીશું, બસ ધેટ્સ ઓલ. ઘરમાં વસ્તુ લાવીશું, સેનિટાઈઝ કરશું, આ બધું કરશું, પછી ડરવાનું કોઈ કારણ નથી. એટલે નેગેટિવિટી વચ્ચે પોઝિટિવિટીને પકડો, સારી વાતો, પિક્ચરો જુઓ, મોજ કરો, મજા કરો. અને આ કોરોના વાયરસ બહુ જિદ્દી મહેમાન છે, એને લેવા જવું પડે, એમને એમ ઘેર નહીં આવે. લઈ આવજો, બાકી ઘરમાં રહેશો કશું નહીં થાય, અને ધીરે ધીરે એનો પ્રકોપ ઓછો થઈ જશે. એટલે બહુ ચિંતાનું કોઈ કારણ નથી સાહેબ. છતાં સંજયભાઈ એક વાત કે પૈસા અથવા તો આવતા થોડા મહિનાઓ સુધી સામાન્ય પૈસા તમારા અંદર ચાલી શકે છે, એ લોકો માટે તો ખાસ ચિંતાનું કારણ નથી. પરંતુ જે લોકો થોડા દિવસ માટે કમાતા હતા, જેમ કે કોઈ નાની દુકાન ચલાવતો, એની આર્થિક આવક એકદમ બંધ થઈ ગઈ છે, હું એવું માનું છું કે ભગવાને દાંત આપ્યા છે ને તો ચાવવાનું પણ આપશે. તમારે ને મારી ઓકાત નથી કે એમની ચિંતા કરી શકીએ આપણે. પણ ગુજરાત સરકારે અને ભારત સરકારે 80 કરોડ લોકોને રેશન ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકારે 3 કરોડ લોકોને જમવાની ને બધી વ્યવસ્થાઓ કરી છે રેશન કાર્ડના માધ્યમથી. એટલે ભૂખે તો કોઈ નહીં મરી જાય, એટલે એ ચિંતા કરશો નહીં. આ રાડો કોણ પાડે છે જેમને સાલાઓને કંઈ કરવું નથી, જેને મહેનત કરવી છે સાહેબ. આજે કરોડપતિઓ રોવે છે, બાકી ગરીબને તો કોઈ ચિંતા જ નથી, ખાવાનું મળી જવાનું. હા, ચિંતા ચોક્કસ છે, બેંકના હપ્તા ભરવા, પેટ્રોલ પુરાવવું, મોબાઈલ રિચાર્જ કરાવવા, નાના નાના પ્રશ્નો છે. પણ સાહેબ આ પ્રશ્નોની સામે બહુ મોટો પ્રશ્ન છે કે આપણે ઘરમાં રહીએ અને આને રોકીએ. બાકી જો અમેરિકાની જેમ 2,000 લાશો રોજ પડતી થઈ ગઈ ને તો સાહેબ કોણ કોને સાચવશે ને એ મોટો પ્રશ્ન થઈ જશે. એટલે ખાવાની ચિંતા કરશો નહીં, રોજ લઈને રોજ
ગરીબ માણસ ને 5,000 જોઈએ છે, ધીરુભાઈ અંબાણી ના છોકરા ને 5 કરોડ જોઈએ છે રોજ, એને મોટો ખર્ચો છે રોજ. એટલે દરેક ને પોતાના સ્તર પ્રમાણે ભગવાન તકલીફ આપે છે, એટલે ચિંતા કરશો નહીં. ઈશ્વર બધું ધ્યાન રાખે છે, આપણા પ્લાન કરતા એના પ્લાન બહુ મોટા હોય છે. એટલે આ દુનિયામાં કોઈ ગરીબ નથી, ગરીબ એ જ છે કે જેને કશું કરવું નથી. જેને કંઈક કરવું છે એના માટે રસ્તાઓ છે, સરકારે પણ વ્યવસ્થાઓ ગોઠવી છે, સમાજભાવી સંસ્થાઓ અદભુત કામ કરી રહી છે, મંદિરો સ્વામિનારાયણના મંદિરો અદભુત કામ કરી, તમામ ધર્મ સંપ્રદાયથી માની બધા જ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે. તમે મને ફોન કરો કે ક્યાં જમવાનું નથી પહોંચ્યું, સાહેબ હું તમને 10 મિનિટની અંદર ત્યાં 10,000 માણસનું જમવાનું લોકો દ્વારા પહોંચાડાઈ શકું છું. એટલે બહુ ઈશ્વરે લોકોમાં બહુ ભાવનાઓ મૂકી છે. 5% ચોરો બી છે, કાળા બજારીઓ બી છે, પણ 95% લોકો આજે બધું લૂંટાવા બેઠા છે. એટલે ચિંતા કરશો નહીં, બધું ટોપ થશે, કોઈ રીતે તકલીફ નથી પડવાની. અને થોડી તકલીફ પડે તો આ દેશ માટે સહન કરી લેજો. થેન્ક યુ.